ચર્ચા વિષય થઈ જાય છે કે ત્યારે શું હતી પરિસ્થિતિ. અત્યારે આપણે જનરલ વસ્તુ કરીએ તો પછી આ વસ્તુ મેઈન જરૂરી છે કે મા બાપે ભાઈ બહેને જે પણ ઘરના એના અંગત છે એ ફેમિલીના એ લોકોએ એની સાથે થોડું ફેમિલિયર અને ટ્રાન્સપરન્સીવાળું વાતાવરણ ડેવલપ કરવું જોઈએ. દીકરી સાથે એક વખતે શાંતિથી બેસી અને ટોક કરવી જોઈએ જેથી કરીને દીકરીના મનમાં શું છે, કોની સાથે સંપર્કમાં છે, કોની સાથે વાત કરે છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, કોની સાથે જાય છે અને પાછી ક્યારે આવવાની છે, કયા પ્રસંગે જાય છે, આ બધી જ માહિતીઓનું જાણ મા બાપને હોવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણી બહેનો જગર માઇન્ડસેટ ચેન્જ નહીં કરશે તો શું થશે? તમે અત્યારે છોકરી પર જ આવી ગયા, અરે તમે તમારો દીકરો શું કરે છે, ક્યાં જાય છે? આ જે બધી સેલ્ફી ને વોટ્સએપ દેખાય છે બધા એના પેલા આવા અને પેલા બાટલીઓ વાળા, એના મા બાપને ખબર ના પડે કે ભાઈ તારો છોકરો શું કરે છે, ક્યાં જાય છે, શું કરે છે? એ મા બાપ ભૂલી જાય છે કે એની પહેલા ડ્યુટી છે, એને જન્મ આપ્યો છે એના છોકરાને, છોકરી પર આમ કરો ને તેમ કરો ને આલ ફ્રીડમ એની કરો ને પૂછો ક્યારે આવશે. અરે પૂછશો ભાઈ, આટલા વર્ષોથી પૂછી જ રહ્યા છીએ અને કશો રિઝલ્ટ નથી આવ્યો. છોકરાને તો પૂછી તો જુઓ, છોકરામાં તો એને એ નાખો કે ભાઈ કેલાવી કે ભાઈ છોકરી એટલે તારે એને પ્રોટેક્ટ કરવાની છે અને તારે એને એને એ કરવાની છે, યુ આર સપોઝ ટુ ડુ ધેટ, એ તારું ફરજ ને તારો ધર્મ છે, એ બધું તમે ભૂલી ગયા છો. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે પેરેન્ટ્સ જ, અગર આપણે પેરેન્ટ્સ જ હજી આપણા માઇન્ડસેટ નહીં બદલશું તો આપણી છોકરી આવી રીતે રેપ થતી થશે, હેરાન થતી રહેશે. હા, જે બીજો પોઈન્ટ કયો કરવો છે, વર્ષોથી આપણે આ બધા ગાઈ રહ્યા છે ને કરી રહ્યા છે, પણ કોઈ દિવસ એવું કર્યું છે તમે લોકોએ મા બાપ ને પૂછ્યું કે અગર મહેમાન ઘરે આવે છે તો એવું પૂછ્યું હંમેશા દીકરીને કેમ કહો છો ચાય બનાવવા જાય, દીકરાને કેમ નથી કહેતા ચાય બનાવવા જાય, કે ચાય બનાવશે તો નાનો માણસ થઈ જશે? પણ આ એટલા માટે કે આ ઇક્વેલિટી, છોકરીમાં કોન્ફિડન્સ રહે, ઘરમાં એક એન્વાયરમેન્ટ થાય કે ના મારો અવાજ સમજાશે. ખાલી તમે કહેશો કે છોકરી જોડે બેસો, એને પંપાળો, એને પૂછો, નો, એન એન્વાયરમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ને જ્યારે તમે છોકરીને ઇક્વલ પ્લેટફોર્મ પર મૂકશો ત્યારે એન્વાયરમેન્ટ મળશે, ખાલી પંપાળવાથી આ પૂછવાથી નથી બનવાનું એન્વાયરમેન્ટ. બિલકુલ જોડાયેલા રહેજો આપ સર્વે, આગળ પણ કરીશું ચર્ચા અને ખાસ કરીને